મિત્રો નમસ્કાર હું નદી પાની મ્યુનિસિપલ કમિશનર સુરત તારીખ અને શનિવારના સાંજે એક હજાર ચારસો વન સુધી ફોર હંડ્રેડ એટી નાઇન કેસો હતા અને આજના દિવસે પિસ્તાલીસ નવા કેસ અત્યાર સુધી નોંધાયા છે અત્યાર સુધીનું કુલ કેસોની સંખ્યા પંદરસો ચોતેર થયા છે જેનો પોઝિટિવિટી રેશિયો સાત ટકા થાય છે મૃત્યુનું કેસ જોઈએ તો કલ્પેશભાઈ મારકણા એ ચોત્રીસ વર્ષના ઉંમરનું છે સમર સોસાયટી હીરાબાગ બરાછા એના હતા અને એમને હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ સિવિલ હોસ્પિટલમાંથી થયું છે અને એક ગોવિંદભાઈ મુળજીભાઈ સલાડ ત્રેસઠ વર્ષ ઉંમરના હતા કોષાડ આવાસ કતારગામ ઝોન હૃદયનું બીમારી થતાં એમનું મૃત્યુ થયું છે સિવિલ હોસ્પિટલમાં એ સારવાર લેતા હતા આ બંને કેસમાં હાર્ટનું ડિઝીઝ બહુ વધારે એના માટે મૃત્યુનું કારણ બની રહ્યું કોવિડના સાથે આ હાર્ટનું જે ડિઝીઝ હતું એ સિરિયસ હતું એટલે આવા પ્રકારના જે કેસો છે એમાં ખાસ કરીને આપણે કાળજી લઈ છીએ આ પ્રકારના કેસો ડેથ ઓડિટ કમિટી દ્વારા પણ ચકાસણી થશે જે ડિસ્ચાર્જ કરેલા કેસોની સંખ્યા આજરોજ ઓગણત્રીસ થઈને ગઈકાલ સુધી જે એક હજાર તેર હતા આજે એક હજાર બેતાલીસ સુધી પહોંચ્યું છે અને સાજા થવાનું જે ટકાવારી છે એ સિક્સટી સેવન પોઈન્ટ નાઇન પર્સન્ટ થયું છે સમરસમાં ત્રેસઠ વ્યક્તિઓ પેશન્ટ જે અલગ અલગ પેશન્ટ જે છે એ સમરસ કોવિડ કેર સેન્ટરમાં અત્યારે એ લોકોનું ટ્રીટમેન્ટ ચાલે છે ફેસિલિટી ક્વોરન્ટાઇન હેઠળ અલગ અલગ ઝોન્સમાં ચારસો સત્તાણું જેટલા લોકો અત્યારે છે અને હોમ ક્વોરન્ટાઇન હેઠળ છ હજાર આઠસો અઠુતેર જેટલા લોકો છે જે પોઝિટિવ કેસો આજે આવેલા છે એમાંથી સૌથી વધારે આજના પંદર કતાર ગામમાં આવેલા છે બાર લિંબાયતમાં આવેલા છે દસ ઉધનામાં આવેલા છે પાંચ સેન્ટ્રલ ઝોન બરાછામાં બે અને બરાછા બી માં એક આજે વેસ્ટ ઝોન રાંદેરમાં અને અઠવામાં કોઈ પણ કેસ નોંધાયેલા નથી જે એક્ટિવ સર્વેલન્સનું બાબત છે એમાં એક હજાર સાતસો બેતાલીસ ટીમો અત્યારે કાર્યરત છે અને એ લોકો જે ફીવર ક્લિનિક બેતાલીસ ફીવર ક્લિનિક છે એને પણ વધારો કરવામાં આવ્યો છે અને ફિવર ક્લિનિકમાં ખાસ કરીને જે ના ટીમ છે એ ફિવર ક્લિનિક સાથે જોડવામાં આવ્યું છે કોઈને પણ ટ્રીટમેન્ટનું જરૂરિયાત હોય તો ફીવર ક્લિનિક અથવા આપણા જે પીએચસી અથવા આપણી યુસીએચસી હોય એના સાથે સંકલન કરવામાં આવ્યું છે અને પ્રાઇવેટ ડોક્ટર્સનો પણ આપણે ખૂબ સાથ સહકાર લઈએ છીએ મારા પ્રાઇવેટ ડોક્ટર્સને વિનંતી છે કે કોઈ પણ અત્યારે જે પ્રમાણે ક્લસ્ટર એરિયામાં અગર કોઈ પણ કેસ આવે તો એમનું સારવાર કોવિડનું સારવાર એ પહેલા દિવસથી શરૂ થઈ જાય એ ખૂબ જ જરૂરિયાત બળો વિષય છે આજે આપણે જોયું છે કે કેટલા કિસ્સામાં ખાસ કરીને જે સુપર સ્પ્રેડર છે એ સુપર સ્પ્રેડર્સ માંથી કેટલાક હિસ્સામાં પણ થયું છે અને એના સિવાય પણ આપણે અગર જોઈએ તો ગ્રીન એરિયામાં દાખલા તરીકે ભીમપોરમાં એક કેસ આપણને મળ્યું છે ગઈકાલના આ કેસમાં હતા એટલે કોઈ પણ નવા એરિયામાં કેસ મળે તો એ આપણા માટે ખૂબ ચિંતાનો વિષય હોય છે અને એવી રીતે જે ભીમપોરમાં આપણને કેસ મળ્યા છે એ એક ગ્રીન એરિયામાં મળ્યા છે ગ્રીન એરિયામાં આપણે સઘન જે ડોર ટુ ડોર સર્વેલન્સ કરીએ છીએ એમાંથી આપણને કેસ મળે છે અને કેસ મળ્યા પછી ઇમિડિયેટલી ક્લસ્ટરનું કાર્યવાહી જે છે એ આપણે કરીએ છીએ ક્લસ્ટર કન્ટેનમેન્ટ અત્યારે જે પ્રમાણે થઈ રહ્યું છે એમાં ખાસ કરીને જે ક્લસ્ટરમાં સઘન વ્યવસ્થાપનનું જરૂરી જરૂરિયાત હોય એ એરિયા પ્રમાણે ક્લસ્ટરનું કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે લોકડાઉન ફોર પોઈન્ટ ઝીરોના છેલ્લા કેટલા દિવસો છે આ છેલ્લા દિવસોમાં લોકોનું અત્યારે એવું થયું છે કે આપણા વિસ્તાર જે છે એ ક્લસ્ટરમાંથી દૂર કરવામાં આવે મારા એક વિનંતી છે કે અત્યારના જે સંજોગો છે અત્યારના જે સમય છે લગભગ આપણે અગર જોઈએ તો સુરત શહેરના અત્યારે સત્તાણું જેટલા જે પેશન્ટ છે એ ક્રિટિકલ કેરમાં છે અને કોઈના કોઈ રીતે કોઈ વેન્ટિલેટર ઉપર સાત જણા વેન્ટિલેટર ઉપર બીજા લોકો બાયપાપ અને ઓક્સિજન ઉપર છે એટલે લોકોને ખાસ વિનંતી છે કે લોકડાઉન ફોર માં ઝીરોમાં પણ કોઈ પણ રીતે તમામ તકેદારીઓ જે લેવાનું છે એ લેવાનું બહુ વિનંતી છે કારણ કે તકેદારીઓ લીધા સિવાય આપણે અગર એવું માનીએ કે લોકડાઉન ફોર પોઈન્ટ ઝીરો એ રિલેક્સેશન નહીં પણ લોકડાઉન ખુલી ગયા એવું અગર લોકો માને તો એમાં ગંભીર વિષય આવી શકે છે સુરતમાં અત્યારે છેલ્લા ત્રણ દિવસથી કેસોની સંખ્યા વધી રહ્યા છે એ કેસોની સંખ્યા જોઈએ તો એ પ્રમાણે આપણા તકેદારી પણ એટલું વધારો હોવા જોઈએ ક્લસ્ટર એરિયામાંથી કોઈ પણ વ્યક્તિ આવતા હોય ક્લસ્ટર એરિયામાંથી કોઈ પણ વ્યક્તિ જતા હોય કોઈના કોઈ કામ માટે તો એ જરૂરી છે કે આપણા આપણા ધ્યાનમાં હોવા જોઈએ ક્લસ્ટરનું તમામ વિગતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટ ઉપર છે મારા વિનંતી છે કે અત્યારે જે ધંધા રોજગાર ટેક્સટાઈલ ડાયમંડ શોપિંગ કોમ્પ્લેક્સ બધા જે શરૂ થયું છે એ તમામ એરિયામાં તમામ દુકાનોમાં તમામ ઇન્ડસ્ટ્રીઅલ યુનિટમાં આ ક્લસ્ટરના સાથે કેવી રીતે સંબંધ છે નીચલા સ્તરના તમામ લોકો સુધી ઉપલા સ્તરના તમામ લોકો સુધી આ વિષય બહુ જરૂરી છે નહીં તો જે પ્રમાણે કેસોનું સંખ્યા અત્યારે વધી રહ્યા છે એ અગર જોઈએ તો મને લાગે છે કે લોકો ખૂબ ગંભીર રીતે એના એને લેવા જોઈએ અને અત્યારે આપણે કોરોનાના જે સંક્રમણ એ અત્યારે ખૂબ ઝડપી વેગમાં ના ચાલે એટલા માટે તમામ લોકોને મારા એક અપીલ છે કે આપણે ખૂબ વ્યવસ્થિત રીતે ક્લસ્ટર એરિયા કયા છે ક્લસ્ટર એરિયામાંથી કોઈ આવે છે કે કેમ આનું તમામ સંપૂર્ણ તકેદારી આપણે રાખીએ અને આ લોકડાઉન ફોર પોઈન્ટ ઝીરોના જે રિલેક્સેશન છે ઇકોનોમિક ઇકોનોમિક્ટિવિટીસને વધારો આપવા માટે છે અને આપણે એ પ્રમાણે એ એક્ટિવિટીસને વધારો કરીએ પરંતુ તકેદારીના સાથે અને ખાસ કરીને જે વડીલો છે આપણે જોયા છીએ કે જેટલા પણ મૃત્યુ થયું છે એમાં ખૂબ વધારે કિસ્સામાં જે એજેડ અને કોમોર્બિડ લોકોના મૃત્યુ થયું છે એટલે ખાસ કરીને જે એજેડ અને કોમોર્બિડ લોકો છે એના તકેદારી આપણને સંપૂર્ણપણે રાખવાનું છે એટલે આપણે અલગ અલગ તમામ જે તકેદારી છે એ તકેદારીના ઉપરાંત હોમિયોપેથી ઉકાળા વિટામિન સી વિટામિન ડી અને જિંક જેવા વિટામિન્સ પણ આપણા વડીલોને આપવા જેવું છે અને એ ખૂબ જ તકેદારી જરૂરી છે જે એપીએક્સ એપીએક્સ સર્વે છે એ આપણને સંપૂર્ણ આ આ વડીલો અને એ લોકોનું જે કયા કયા પ્રકારના પેશન્ટ છે એ તમામ માહિતી આપણને મળી રહે છે હોમિયોપેથીનું દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અત્યારે સુરતમાં આવતા ફ્લાઇટમાં જેટલા જે લોકો આવે છે જેટલા રેલવે સ્ટેશન્સથી આવે છે અને જેટલા રોડ વેઝમાંથી આવે છે એ ત્રણે ત્રણ ટ્રાન્સપોર્ટેશનમાંથી જેટલા લોકો આવે છે એ તમામ લોકોને આપણે આરોગ્ય સેતુ એપ્લિકેશનનું ડાઉનલોડ કરાવીએ છીએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવીએ છીએ અને હોમ ક્વોરન્ટાઇનનું પણ સ્ટામ્પિંગ કરીએ છીએ એવા કોઈ પણ વ્યક્તિ અગર બહાર ફરતા હોય તો એ તમામને એ બાબત ઇમિડિએટલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પોલીસ તંત્રને જાણ કરવાનું રહેશે કારણ કે હોમ ક્વોરન્ટાઇન હોવા છતાં પણ સિટીલાઇટ વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના દુકાન ખુલ્લા રાખ્યા હતા અને એટલા માટે આપણે એને વીસ હજાર રૂપિયા દંડનો ફટકાર કરવામાં આવ્યું છે મારા વિનંતી છે એવા કોઈ પણ વ્યક્તિ જે હોમ ક્વોરન્ટાઇન હેઠળ હોય અને છેલ્લા ચૌદ દિવસમાં સુરતમાં આવેલા હોય અને કોઈ પણ રીતે બીજા લોકો ના સાથે સંપર્કમાં આવતા હોય તો એને એ ખૂબ ગંભીર કાર્ય કરે છે કારણ કે એ લોકોના માંથી અગર એ આ એટલે લક્ષણ વગરના વ્યક્તિ હોય પણ પોઝિટિવ વ્યક્તિ હોય તો બીજા લોકોને ચેપ પહોંચી શકે તો એવા બેદરકારી કોઈ પણ વ્યક્તિ જે સુરતમાં આવ્યા છે ચૌદ દિવસ માં એ કોઈ પણ રીતે બહાર ના નીકળે એટલા માટે વિનંતી કરીએ છીએ અગર કોઈ પણ આ બેદરકારી દેખાય તો એના વિરુદ્ધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ કડક રીતે કાર્યવાહી કરશે અને આગામી દિવસોમાં સંક્રમણ વધે નહીં એટલા માટે લોકોને આપણે ખૂબ અપીલ ના સાથે ખૂબ આ એના માટે ખૂબ ગંભીર રહેવા માટે વિનંતી કરીએ છીએ જે અલગ અલગ સિટીમાં આપણા શહેરમાંથી જે પરપ્રાંતિયો લોકો ગયા છે એ આજ દિન સુધી કુલ ચારસો પંચાવન ટ્રેનોમાં પહોંચાડવા માટે સુરતના સિટી લિંક બસ નું વ્યવસ્થા કરવામાં આવ્યું છે કુલ પ્રવાસી સાત લાખ પાસઠ હજાર સાતસો ત્રણ વ્યક્તિઓને સિટી લિંક બસ નું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આજ રોજ કુલ બાસઠ હજાર પાંચસો પચાસ રૂપિયાનું દંડ સંસ્થાઓના ઉપર કરવામાં આવ્યું છે આજ દિવસ સુધી કુલ સાઠ લાખ સત્યાવીસ હજારના દંડ વસૂલ કરવામાં આવ્યું છે આજે વ્યક્તિગત રીતે જોઈએ તો જે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ચોરાણું વ્યક્તિઓ પાસેથી માસ્ક વગેરે નીકળવા માટે અઠ્યાસી વ્યક્તિઓથી અને સેનેટાઈઝરના ઉપયોગ ના કરવા માટે એ રીતે તમામ લોકોના પાસેથી દંડનું વસૂલાત કરવામાં આવી રહ્યા છે આજ રોજ પાનના ગલ્લાઓના ઉપર ખાસ કરીને ત્રણસો અત્યાર સુધી પાનના ગલ્લાઓને આપણે બંધ કર્યા છે ચોવીસ આજે બંધ કર્યા છે અત્યાર સુધી કુલ ત્રણસો વીસ પાનના ગલ્લાઓને બંધ કર્યા છે પાનના ગલ્લાઓમાં પણ લોકો પોઝિટિવ આવ્યા છે આજરોજ પાનના ગલ્લાના એક કિસ્સામાં એ લિંબાયત ઝોનમાં એ પોઝિટિવ આવ્યા છે એટલે ખાસ કરીને આપણે એ તકેદારી લેવાનું છે અને એવા લોકો પોઝિટિવ આવેથી અથવા લોકો થૂંકવાથી જે પોઝિટિવ આવવાનું શક્યતા રહેલું છે એટલે મારા વિનંતી છે કે કોઈ પણ પાનના ગલ્લામાં અગર લોકો ભેગા થતા હોય અથવા લોકો પાનના ગલ્લામાં પાન ખાઈને થૂંકતા હોય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક જે ઝોન લેવલના અધિકારીઓ અને જાણ કરવામાં આવે તો એ કડક રીતે પગલા લઈ શકાય અત્યાર સુધી કુલ બસો ત્રેવીસ સલૂન જે છે એમાં ખાસ કાળજી લેવામાં આવેલા છે અને એને બંધ કરવામાં આવ્યું છે ડિસઇન્ફેક્શન નું કામગીરી આપણે ચાર સ્થળોમાં કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી ત્રણ સ્થળોમાં ડિસઇન્ફેક્શન નું કામગીરી કરવામાં આવ્યું છે આજ રોજ સ્વૈચ્છિક સંસ્થાઓના મદદથી બે લાખ નવ હજાર વ્યક્તિઓના માટે ભોજનનું વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે આજે એવા એક દિવસ છે જેમાં અત્યારે સતત ત્રણ દિવસથી સુરતમાં કેસો વધી રહ્યા છે આપણે ખાસ આના માટે જે વડીલો છે એજેડ અને કોમોર્બિડ લોકો છે એનો કાળજી લેવાનો આપ બધાને અપીલ કરી આજ રોજ વિરમું છું ધન્યવાદ